જે આજે યુવાનોને પણ ઝાંખા પાડી દે તેવી સ્ફૂર્તિ સાથે સતત 29મા વર્ષે આશાપુરા માતાના મઢે દર્શને નીકળ્યા છે. ખંભારિયામાં સફેદ વાર અને દાઢી હોય એટલે ગીરુભા બાપુ 77 વર્ષની ઉંમરે પણ ગજબનો જોશ અને જુનૂન, કોઈ થાક નહીં, કોઈ આરસ નહીં, યુવાનોને થકવી દે તેવા જુસ્સા સાથે તેઓ 77 વર્ષની ઉંમરે પણ ક્રિકેટ રમતા યુવાનો સાથે દેખાય છે. માઓ આશાપુરામાં અનન્ય શ્રદ્ધા સાથે તેઓ જામ ખંભરિયાથી કચ્છ જતા માતાના મઢ પદયાત્રિકો સાથે પગપાળા દર્શને જવા નીકળ્યા છે. આ તેમનું 29મું વર્ષ છે. 450 કિલોમીટરની યાત્રા તેઓ માત્ર 6-7 દિવસમાં પૂર્ણ કરી માતાના મઢ પહોંચી જાય છે. 450 કિલોમીટરને અંતર જે ચાલીને પૂર્ણ કરશે ગીરુભા જાડેજા, ઉંમર 77, ક્ષત્રિય આગેવાન, છેલ્લા 29 વર્ષથી પગે ચાલીને યાત્રા કરે છે અને સતત ચાલતા પદયાત્રાની શરૂઆત ખંભારિયાથી ખામનાથ મહાદેવના મંદિર અને મા આશાપુરાના દર્શન કરી આજરોજ પોતાની સાથે યુવાનોએ પદયાત્રા માટે માતાના મઢે જવા પ્રયાણ કરેલ. તેમની આ યાત્રાને શુભેચ્છા આપવા માટે રાજપૂત સમાજના આગેવાનો, ગઢવી સમાજના આગેવાનો તથા બ્રહ્મ સમાજના આગેવાનો અને તથા મિત્રો શ્રી ગીરુભા જાડેજાને શુભેચ્છા આપવા આવેલા હતા. દીપક જોશી, JNSTV, દ્વારકા. આજરોજ ખંભાળિયાથી ખામનાથ મહાદેવ આશાપુરા મંદિરથી પદપા યાત્રા કરી અને કચ્છની અંદર જે આશાપુરા માતાજીનું મઢમાં જે મંદિર છે ત્યાં અમે પદયાત્રા કરી અને આજ શરૂઆત કરીએ છીએ. 28 વર્ષ પૂર્ણ કર્યા, 29મા વર્ષના માં પ્રવેશ કરી રહ્યા છીએ. આ દરમિયાન આ હું 28 વર્ષથી જે માતાના મઢે અહીંથી ચાલીને જાઉં છું એની અંદર મીડિયાવાળા ભાઈઓ પણ પૂરો સહકાર અને ધર્મનો પ્રસાર કરે છે, એ ગર્વની વાત છે. એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તદુપરાંત નામી અનામી દેવુભાઈ ગઢવી છે, મિત્રેશભાઈ મિસ્ત્રી છે, એ ભાઈઓનો પણ આની અંદર ખૂબ ખૂબ ભાગ છે. બીજું કે મને 77 વર્ષ પૂરા થયા છે, આ 10મા મહિના અંદર 77 વર્ષ બેસી જાય છે. આટલી ઉંમર હોવા છતાં માના આશીર્વાદ કેવા કહેવાય કે હું જે ટાઈમિંગથી જાઉં છું એ ટાઈમિંગે માના આશીર્વાદ લેવા કચ્છમાં આશાપુરાએ પહોંચ્યો છું, એ મારા માટે મોટી ગર્વની વાત છે. અને માપા એ માગું છું કે મારું શરીર આને જળવાઈ રહીએ અને હર વર્ષે અહીંથી પદયાત્રા કરી અને તમારા ચરણોની અંદર શીશ ઝુકાવું એવી મારી ઈચ્છા છે.